વડોદરા શહેરના ચોખંડી ચંપા ગાલીના નાકા પાસેથી ફૂલ સ્પીડમાં પસાર કાર ચાલકે 6 વાહનોને અડફેટે લઈ કાર ચાલક ભાગી ગયો હતો. બનાવમાં 3 લોકો ઘાયલ થયા છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. વડોદરા શહેરમાં ફરી એકવાર હિટ એન્ડ રનનો બનાવ બનવા પામ્યો હતો. વડોદરા શહેરના ચોખંડી જેવા ભરચક વિસ્તારમાં શનિવારે બપોરે 4 થી 4:30 વાગ્યાના સુમારે થાર કંપનીની કારમાં સવાર કાર ચાલકે ફૂલ સ્પીડમાં કાર હંકારી હતી. આ કાર ચોખંડી ચંપા ગલીના નાકા પાસેથી પસાર થતાં બેકાબુ કારે 5 થી 6 ગાડીઓને અડફેટી લીધી હતી, જેમાં 3 વ્યક્તિઓ ઘાયલ થયા હતા. ફૂલ સ્પીડે આવેલા કાર ચાલકે તમામને અડફેટે લીધા બાદ કાર ચાલકે સ્પીડમાં કાર હંકારી ભાગી ગયો હતો. સ્થાનિક લોકોએ કારના ચાલકનો દાંડિયા બજાર સુધી પીછો કર્યો હતો, પણ તે હાથ લાગ્યો નહોતો. હાલ ઘાયલો સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ થયા છે. 5 થી 6 વ્હીકલને પણ નુકસાન થયું છે. બનાવ અંગે વાડી પોલીસમાં અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવી ગયા છે, જેના પરથી ફરાર કાર ચાલક પકડાશે. ગઈકાલે લગભગ 4:30 ની આસપાસ એક બ્લેક કલરની થાર ગાડી આવી હતી અને ફૂલ સ્પીડમાં અમારે લગભગ અહીંયા 5-7 ગાડીઓને ડેમેજ કરીને આગળ નીકળી ગઈ છે અને 3-4 જણને ઇન્જરી પણ થઈ છે. હવે ઇન્જરીવાળા છોકરાઓ ક્યાં ગયા એ અમને ધ્યાનમાં નથી આવતું. અને ગાડીનો જે બ્લેક કલરની થાર ગાડી હતી એ ઓવર સ્પીડમાં હતો અને અમારા ઘર પાસે મારી ગાડી એક્ટિવા પડી હતી અને બાઇક પડ્યું હતું. એ બધાને ઠોકીને એક્સિડન્ટ કરીને એક બે ગાડીને ઉછાળીને એ નીકળી ગયો છે અને એનો નંબર પણ અમારે જોવામાં ધ્યાનમાં આવ્યો નથી એટલી સ્પીડમાં એ ગાડી લઈને નીકળી ગયા છે. અને આ ફૂલ સ્પીડે જાય છે એનું કંઈક કરવું પડે. હવે આપણે અમારે તંત્ર પાસે એવી અપેક્ષા છે કે આ થોડો રોડનો જે પહોળાઈ હજી બાકી હતી, જે વચમાં કામ અટકી ગયું છે, કામગીરી પહોળાઈ કરવાની, એને પૂરું કરવામાં આવે એમ, ને જેથી થોડા અકસ્માતના બનાવ ઓછા બનતા થાય આ રોડ પર. હા, અમે પોલીસ ખાતામાં જાણ કરી અને પોલીસ પણ આવી હતી અને અમારી ફરિયાદો લઈ ગઈ છે અને એ અમને કહ્યું જે અમને આશ્વાસન આપ્યું છે કે ભાઈ અમે એની તપાસ કરીને તમને વ્યવસ્થિત બધું જે જવાબ આપીશું. હા, સીસીટીવી ફૂટેજ પણ અમે 2-4 જગ્યાના કઢાવ્યા છે, જેમાં ગાડીનો નંબર પણ આવશે અને એમને સીસીટીવી ફૂટેજ પણ એમને પણ રજૂઆત કરી દીધી છે પોલીસ ખાતે. એ ધ્યાનમાં નથી આવ્યું, કારણ કે સ્પીડમાં એટલા હતા ને કે ખ્યાલ જ ના આવ્યો અને અમારે વિથિન 20-30 સેકન્ડમાં બનાવ બનીને નીકળી થઈ ગયો છે આ બધો. આ ચોખંડી બરણપર રોડ વિસ્તાર છે. ગઈકાલે લગભગ 6 તારીખે અને બપોરે 3:00-4:37 આસપાસ એક બ્લેક કલરની થાર, મહિન્દ્રાની થાર ગાડી આવે છે તે ઓવર સ્પીડિંગ કરીને એથી પાસ આઉટ થઈ છે અને એમાં આજુબાજુ પાર્ક કરેલા વ્હીકલોને નુકસાન કરીને ગઈ છે ઘણું ખરું. ઈશ્વરની મહેરબાનીથી કોકને જાન નુકસાન થયું નથી, પણ જો કોઈ હોત તો એને 100% એ સમયે જાનને નુકસાન થાય એવી શક્યતાઓ હતી. અમે સીસીટીવી ફૂટેજને બધી અત્યારે કલેક્શન કરી રહ્યા છે, નંબર એમાં આવશે એ બદલ અમે લોકોએ પોલીસ ચોકીની અંદર ફરિયાદ પણ નોંધાવેલી છે. હા, અહીં ગાડી જે પાર્કિંગની સાઈડ પર જે લોકો ગાડી પર બેસેલા હતા, જે કોકની રાહ જોઈને કે કોઈ પણ કારણસર બેસેલા છે, એ લોકોને આરફેટમાં લીધેલા છે એને, અને 3-1 જણાને થોડી ઘણી નાની મોટી માઇનોર ઇન્જરી પણ થયેલી છે એની અંદર. અપેક્ષા એવી રાખીએ છીએ કે આ રીતે રફ સ્પીડે ગાડી ચલાવતા માણસોને કંટ્રોલમાં રાખવા માટે તંત્ર કાંઈ ને કાંઈ બી સ્ટેપ્સ લેવા જરૂરી છે. આ તો એ વખતે ટ્રાફિક ઓછો હતો અને ગલીમાં માણસો પણ ઓછા હતા, એટલે થોડું ઘણું ઓછું નુકસાન થયું, પણ આ જ વસ્તુ પણ થોડા ટાઈમ વધારે મોડા થયું હોત તો જાનની 100% નુકસાન થવાની શક્યતાઓ હતી. સરકારી સીસીટીવી હજુ પણ કદાચ એક જ સામેની જગ્યાએ એમ કહેવામાં આવે છે કે છે, પણ હજુ અમે તપાસ કરાવી નથી એના માટે. હા, અમે જોવા માંગીએ છીએ કે અમારા આ સરકારી કેમેરાની અંદર આ બધાના જે કંઈ બી ફૂટેજ છે કે મળ્યા છે કે નહીં, શું છે એની અમે માગણી કરીએ છીએ.